મેયર અને સ્થાયી ચેરમેનની ઘોષણા વડોદરાના મેયર તરીકે ભરત શાહ, ડેપ્યુટી મેયર તરીકે સીમા મોહિલે અને સ્થાયી ચેરમેન તરીકે ડોક્ટર હિતેન્દ્ર પટેલની વરણી. જીવન ભારતી વિદ્યાલયે ધોરણ 9ના છાત્રોને રજડાવ્યા. ડીઈઓને મળવા ગયેલા વાલીઓ સમેત બાળકોને પોલીસે ડબ્બામાં બેસાડી દેતા વિવાદ સર્જ્યો. 15 દિવસથી કેરોસીનથી વંચિત નવાપુરા વિસ્તારની મહિલાઓને કલેક્ટર કચેરી ખાતે કેરોસીનના કાર્ગો લઈને વિરોધ પ્રદર્શન કર્યું. રોજ લાઈને ખાનારાઓની કફોડી હાલત. છેલ્લા 65 દિવસથી યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના રિઝલ્ટ ન આપતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓની ચીમકી. 2 દિવસમાં રિઝલ્ટ નહીં તો આત્મવિલોપન કરીશું. આત્મજ્યોતિ આશ્રમ પાસેની સિટીઝન સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. બંધ ઓફિસને ટાર્ગેટ બનાવી 2.5 લાખની ચોરી કરી તસ્કરો ફરાર. નમસ્કાર દર્શક મિત્રો, ઇઝી ટીવીના સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. શુક્રવારે વડોદરાના મેયર તરીકે ભરત શાહ, ડેપ્યુટી મેયર તરીકે સીમાબેન મોહિલે અને સ્થાયી સમિતિ ચેરમેન તરીકે ડોક્ટર હિતેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી હતી. મેયર પદ સહિતના હોદ્દાઓ માટે શુક્રવારે બપોરે વડોદરા મહાનગર સેવા સદન ખાતે મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનના નામોની ઘોષણા કરવામાં આવી હતી. વડોદરાના મેયર તરીકે નિર્વિવાદ છબી સંગઠનમાં માહેર અને કામગીરીનો અનુભવ એવા ભરત શાહની મેયર તરીકે વરણી કરવામાં આવી હતી, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે સીમાબેન મોહિલેના નામની ઘોષણા કરતા મહિલા કાર્યકરો ઉત્સાહિત થયા હતા અને ડેપ્યુટી મેયર તરીકે સીમાબેન મોહિલેની વરણી કરવામાં આવી હતી. જ્યારે સ્થાયી સમિતિના ચેરમેન તરીકે જે અટકળો ચાલતી હતી, જેમાં ડોક્ટર હિતેન્દ્ર પટેલને સ્થાયી સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. કોર્પોરેશન ખાતે મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી ચેરમેનની વરણી કરવામાં આવતા ભાજપના કાર્યકરોએ તેઓને અભિનંદન પાઠવી પુષ્પગુચ્છ આપી વધાવ્યા હતા. એકંદરીત નવા ચહેરાઓને ભાજપે સ્થાન આપતા જૂના જોગીઓએ આંચકો અનુભવ્યો હતો. આ સાથે જ સ્થાયી સમિતિના નવા સભ્યોમાં ડોક્ટર હિતેન્દ્ર પટેલ, રાકેશ પટેલ, સંજય બડગુજર, રવિ પાટીલ, ચંદ્રકાંત ગજ્જર, ભરત પટેલના નામોની ઘોષણા કરવામાં આવી હતી.